નગરી રાધનપુરમાં ઠેર ઠેર ગંદકી અને ગટર વ્યવસ્થાના પ્રશ્નો અવારનવાર રજૂઆતો કામ નહીવત રાધનપુર મસાલી રોડ વીરનગર ખાતે ગટર ઉભરાતા સોસાયટીના લોકો ત્રાહીમામ પાટણ જિલ્લાના રાધનપુરમાં અનેક રોડ રસ્તા પાણી અને ગટર વ્યવસ્થાને લઈ લોકો રજૂઆત કરતા આવ્યા છે છતાંય કોઈ કામગીરી નહીવત હોવાથી આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં લોકો દ્વારા રોષ જોવા મળી રહ્યો છે રાધનપુર નગરમાં મસાલી રોડ વીરનગર વિસ્તારમાં રોડ રસ્તા તથા દુકાનો આગળ ભરાઈ રહેતા ગંદા પાણી સહિતના પ્રશ્નોથી પરેશાન વિસ્તારના રહીશ દ્વારા એક જ માંગ ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે મસાલી રોડ વીરનગર ખાતે ગટરો બ્લોક જોવા મળી રહી છે ગટરના ઉભરાતા ગંદા પાણીથી સોસાયટીના લોકો ત્રણ માં પોકારી ગયા છે રોડ રસ્તા પર ગટરનું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે દુકાનદાર અને સોસાયટીના લોકોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે રાધનપુરમાં નગરપાલિકાની ગોર બેદરકારીને લઈ શહેરના વિવિધ વિસ્તારોની ગટરોના ગંદા પાણી ઘર સુધી તેમજ મુખ્ય માર્ગ પર ભરાઈ રહ્યા છે મસાલી રોડ વિરનગર ખાતે છેલ્લા કેટલાક સમયથી લઈ ગટર વ્યવસ્થા સાફ સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે વિરનગર ખાતે પસાર થતી ગટર ઉભરાતા ગટરનું ગંદુ પાણી રસ્તા વચ્ચે દુકાનો નજીક ભરાઈ રહે છે તેમાં સોસાયટીના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે પાંચ વર્ષથી રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે અને વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાંય પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી જેના કારણે આજે અમારે ગંદા પાણીમાં વસવાટ કરવો પડે છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે રાધનપુરના વીરનગર સોસાયટીના વિસ્તારિક ગટર સમસ્યાનું નિવારણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે જેથી આગામી સમયમાં કોઈ બીમારી ન ફેલાય અને કોઈ રોગનું ભોગ બનતા તે ધ્યાને લઈ નગરપાલિકા તાત્કાલિક ધોરણે કામગીરી બાબતે ધ્યાન આપે નહીં તો સતત વહેતા ગટરના ગંદા પાણીથી ત્રાયમામ લોકોમાં સોસાયટીના વિસ્તારના લોકો દ્વારા આગામી ચૂંટણીમાં અસર જોવા મળશે તેવું લાગી રહ્યું છે